વાત ચાલતી હતી કે થોડું થોડું શું કરવું કે જેનાથી ભાવ જાગે. એક તો બીજાને ખવડાવવા માટે હંમેશા તત્પર રહ્યો. તત્પરતામાં ખબર પડે ને કે જેવી વ્યક્તિ સામે આવી હોય એને યોગ્ય રીતે. હું તો એમ કહું કે તમે શરીરના ભોગે જો આ કરતા હો ને તો એ સાધના જ છે. અને અમીબેનનું ઉદાહરણ, અમીબેનના શરીરમાં આપણે બધા ભેગા થઈને એને ક્યારેય શરીરને શાંત થવા જ નથી દેતા, એટલું એને થકાવી દઈ. જીનાજીના પ્રશ્ન પૂછીને મુશ્કેલી નાન તેન બે ત્રણ પ્રકારની જવાબદારી, પછી એમ કે મારે મૂકી દેવું. નહીં, એ કરશે તો એ આ જ કરે છે, એ આ નથી કરતા. શું કામ નથી કરતા? એના માટે તો એ કરતા નથી. એમાં આયા પોતાનો કોઈ સ્વાર્થ જ નથી. પરમાર્થ, જેવો તમને પરમાર્થનો વિચાર આવે ને પરમાર્થનું કામ ચાલુ કરો એટલે આયા કામ ચાલુ થઈ ગયું. એને કાંઈ સાધના કરવાની જરૂર નથી, ચાલશે. માફ, હું દુઃખી છું. હા, તો હું મારા કારણસર દુઃખી છું. તું જમાડો તો એનાથી મારા દુઃખ કેવી રીતે જતા? હું તો મારી પોતાની વ્યક્તિગત તકલીફોને લીધે દુઃખી છું. તમારે તમારો વાંધો નથી, જમાડવાની ના નથી, પણ એ કેવી રીતે કામ કરશે? તમારે જે તકલીફ છે એ તમને ખબર છે કે નથી? દુઃખનું કારણ ખબર જોઈએ, ખબર હોવી જોઈએ પેલા. તમને ખબર છે કે તમે દુઃખી જ છો. એટલા માટે રૂપાંતર ક્યાં થશે તમને કહું. આખો દિવસ જે લોકો દુઃખી હોય ને એને વિચાર છે ના આવે? આખો દિવસ બીજા કઈ વિચાર આવશે? બરાબર, હવે એને આખો દિવસ એ વિચાર આવશે તો વિચારમાંથી કરશે શું? એ હવે એને આ વ્રત લીધું એટલે એક ગેપ પડશે. શેનો ગેપ પડશે? કે મારે આ વ્યક્તિનું કે આ વસ્તુનું કરવાનું. છેલ્લે મહાપુરુષો એમ કહીએ કે એક લોટો પાણી પણ તમે ઝાડને પાજો. મહાપુરુષો એમ કે તમારે ગરીબી હોય, રામકૃષ્ણદેવ કહેતા કે તમારે મુશ્કેલી હોય તો એક સોપારીનો ટુકડો પણ લાવવો. સોપારીના ટુકડામાંથી આખી સોપારીમાં ટુકડો કરીને એક ટુકડો લાવવો. એમ તમારે મુશ્કેલી વધારે હોય તો એક અનાજનો કણ બહાર મૂકી આવવાનો કે કોઈને ખવડાવવાનો, એક કણ. બરાબર, હવે કણ અગત્યનો નથી. અગત્યનું શું છે? કે તમારે 12 વાગે એક વ્યક્તિને, એક ઝાડને તમારે એને પાવાનું છે, એને આપવાનું છે. એની પહેલાં શું કામ થઈ જશે? 10 વાગશે એટલે તમે શેની તૈયારી કરશો? 12. ધીમે ધીમે દુઃખના વિચાર ઘટશે. શેના વિચાર આવશે? બીજાના. બીજાના વિચાર આવ્યા એટલે સ્વાર્થ જતો રહ્યો. કેનો જતો રહ્યો? સ્વાર્થ જતો રહ્યો, સાધના ચાલુ થઈ ગઈ. તમે દુઃખી છો, દુઃખ ન હોય તો બીજી સિસ્ટમ ચાલુ કરો ને. આ તો જેને પ્રશ્ન છે એને પ્રશ્ન પૂછ્યો કે તો શું કરવું એ. પછી આપ્યું, આપ્યા પછી રાસાયણિક ફેરફાર થાય થોડો વખત માટે, એટલે થોડો વખત એ રાહત રહીએ. એટલે દુઃખો આખો દિવસ જે ચડતા એમાંથી પછી એક જબકારો થશે કે આ કામ કરું ત્યારે મને મજા આવે, દુઃખ નથી આવતું, ભૂલાઈ જાય. એટલે ધીમે ધીમે આ દુઃખ હતું એમાંથી ધીમે ધીમે મન દ્વારા ધીમે ધીમે દુઃખમાંથી બહાર નીકળતા જશું. કઈ રીતે નીકળશું? તો કે ખબર પડી કે આ જગ્યાએ સુખ છે, આ જગ્યાએ દુઃખ. દુઃખથી આપણે ભાગશું નહીં, પછી શું કરશું? એકમાંથી બેન, બેમાંથી ત્રણને કામ વધારશું બીજાને આપવા માટે. પણ તમે નક્કી કરો, તમારી પાસે હોય કોઈ પણ વસ્તુ અને તમે કોઈને આપો નહીં તો તમને તો ખબર જ છે ને કે તમારી પાસે છે નથી આપવી. બરાબર, તો તમે છે એ પરમાત્માની દેન છે, તમારે નથી આપવી, અહીંયા પહોંચી ગયા તમે. એ તો તમારી સાધના થઈ ને, એ તમારી સાધના ચાલુ થઈ કે તમે તમારા સ્વ માટે કઈ કરતા નથી, બીજા માટે કરો. આપો તમારી ક્ષમતા પ્રમાણે, આપવું જ જોઈએ. એ તમારો મંત્ર જપ થઈ ગયો, એ ક્રિયા થઈ ગઈ, એ સાધના થઈ ગઈ.
બીજું દિવસમાં થોડું કામ કરીને બેસું બેઠું નથી રહેવાનું, કે ઘરમાં કંઈ કામ નથી તો બેઠા રહેતા હોય. એ બેસવાની બધી પ્રવેશી જશે, બેસવાની ટેવ પડી જાય ને, પછી એ તમે બહાર જાઓ તો તમારી સાથે આવે, આપની સાથે આવે. એટલે હંમેશા પ્રવૃત્તિશીલ રહેવાનું, કાં સારા પુસ્તકોનું વાંચન કરવાનું, સાધના કરવાની, બીજાને મદદ કરવાની, કાં પ્રવૃત્તિમાં રહેવાનું. આમાંનું જો તમે કાંઈ નહીં કરો તો ફરીથી પાછું મન મૂઢ બની અને નીચે આવશે. આ મનનું મૂઢ બનવું ને એ મોટી નુકસાન. એટલે બધા જીવ જો પોતાના માટે નહીં, પોતાના સંબંધીઓ માટે નહીં, બીજાના કલ્યાણ માટે. બોલો, આમાંથી કઈ પ્રશ્ન? સાધક તો કામ કરીને કર્મ કરીને છૂટો થઈ જાય. પાછળથી જો જોવા જાય તો એની સાધના નથી, એ તો દુઃખ માંથી આ કામ કરે છે. સાધક તરીકે કામ કરતો એને અલગ વસ્તુ, કારણ કે સાધક તો કામ કરે છે પરમાત્મા માટે, પરમાત્મા ઉપર છોડી દે, એ ફળની આશા ન રાખે. બોલો, કોઈને કઈ કહેવાનું? આપણે સપોઝ કોઈને મદદ કરતા હોય, આપણને લાઈક જેવું કહું કે મને દુઃખ છે કે કોઈને જમાડવાનું કે કોઈને હેલ્પ કરીએ, પણ સામે જો આપણે ખ્યાલ છે કે પાત્ર છે ને તો એ તમે આપો તો પછી નુકસાન. દુઃખીને મદદ કરાય, કુપાત્રને મદદ ન કરાય, કે કુપાત્રને મદદ કર્યા પછી એ બીજાને નુકસાન કરશે. એ તો આપની પછી વિવેક બુદ્ધિ વાપરવી આપની પોતાની, કારણ કે દરેકનું અલગ અલગ હોય. પેલી તો એ વસ્તુ, આપણો વ્યવહાર પણ બધા સાથે અલગ થઈ જશે ને, થઈ જ જશે. તો બધા સાથે કન્ટિન્યુઅસલી સ્ટેબલ વ્યવહાર ક્યારે તૂટી નહીં જશે? તેને જેને તમે સ્ટેબલ કરો છો એ સ્ટેબલ તૂટે? અનસ્ટેબલ તૂટે? સ્ટેબલ હતા જ નહીં, આપણે માની લીધા. એ બધું એ દરેક વ્યક્તિએ નક્કી કરવાનું, એ વિવેક બુદ્ધિ સાધક પાસે હોવી જોઈએ સ્વતંત્રતા, એમાં આપણે નથી ઉતરતા. બીજી વખત એ નક્કી કરવાનું. આપણે તો ઓલ ઓવર માનસની વાત કરી છે, પદાર્થોની નહીં. આપણે તો મનને, શરીર અને મનનો સહારો લઈ અને યાત્રા ચાલુ કરવાની છે. બોલો બાપજી, તમે કંઈક આપને વાત તો કરાય ને, સારું હોય તો પછી તમારે જરીક. હા, પૂરું. આપણે પ્રશ્ન બીજાને ધારણ કરી લેશે, પણ આપણે સ્વાર્થી ભાઈને એટલે દુનિયા આખાના પ્રશ્ન આપની ઉપર આવશે, આપણા શરીર અને મન ઉપર. અને આમાંના વાણી, વ્યવહાર, ચરિત્ર, વ્યસન આ બધું જો આપની ઉપર હોય તો સમજવાનું કે આપનું પતન નક્કી જ છે, આપના સ્વજનોનું પતન નક્કી જ છે. આ બધું શુદ્ધ હોય અને દુઃખ હોય તો સમજવું કે દુઃખ જવાનું જ છે.
આ આપનું વ્યવહારિક જગતની આ સિદ્ધ અવસ્થા કહેવાય. વ્યવહાર મારા એક દોસ્તાર હતા, પછી બહુ આંતરરાષ્ટ્રીયનો મોટો ધંધો, 25-27 વર્ષ પહેલાંની વાત કરું, અને બહુ મોટો મોટી ખોટ આવી. 365 દિવસમાંથી 100 દિવસ તો પ્લેનમાં ઉડે એટલા, પછી ખોટ બેસી ગઈ કે રહેવા ઘર પણ ન રહ્યું, બધું પૂરું બેગમાં સામાન આવી ગયો. પછી એને પાકિસ્તાની મિત્ર હતા, એને ખબર પડી, એટલે કીધું કે તું આ રીતે દુઃખી હોય ઠીક નહીં, હાલ મારા ભેગો ધંધામાં આવી ગયા, ફરીથી એને વિદેશમાં લઈ ગયા ધંધે ચડાવ્યા. શું કામ? ઓલાને ખબર હતી કે એને મને ઘણી મદદ કરી દી. એટલે કોકને મદદ કરેલી હશે તો એ આગળ આવશે જ. તમારી આજુબાજુમાં મદદ આપવા માટે દુનિયા તૈયાર જ છે. આપને કોકને આપવું છે, તમારે બધા આપવું છે, કોઈ નથી આપવું, મને કહો તમે શું ગોતો? પાત્ર ગોતો, પાત્ર બની જાઓ તો દુનિયા આપની. કુપાત્ર બની જાય અને આપની આજુબાજુમાં બધા જ બધા પાસે બધી સગવડ હોય નહીં આપે, શું કામ? કુપાત્ર એટલે બરાબર પાત્રને બરાબર તપાવી લ્યો, પછી વાણીમાં એ જ રીતે રાખો કે કોક આપની ઉપર વિશ્વાસ મૂકે. કોકને એમ થાય, માની લો કે કોઈ આપની અરે 20-25 વર્ષ પહેલા વ્યવહાર કર્યો હોય થોડા દિવસ માટે, પછી ક્યારેક આપને મળે તો એમ કહેશે કે નહીં આ લોકો અરે એકદમ વાણી વ્યવહારના શુદ્ધ, આની સાથે બેસાય, આની સાથે રહેવાય. પણ વીસ તો આપણે માની લો પ્રાઇમરીમાં ભણતા હોય કે સ્કૂલમાં ભણતા હોય, એમાં આપણે આખો દિવસ નાની ઉંમરમાં ખોટું બોલીને આંતે બધું કરતા હોય તો આપનો આખો ક્લાસ હોય એને ખબર જ હોય ને. પછી આપણે જ્યારે 30-35 વર્ષે મળી ત્યારે એ જૂના ઉખેરા ઉખેરશે કે તે દિવસે તો તું આમ કરતું આમ કરતું ઘણું બધું. એટલે આપણે ત્યારે જો એવા ને એવા હશું તો બહુ વાંધો નહીં આવે, પણ એથી વધારે આગળ વહી ગયા છું તો ભોઠા પડશું. એટલે વ્યવહાર, રામકૃષ્ણદેવ એમ કહેતા કે મારી પાસે કોઈ પણ આવે ને એને હું ચકાસું બરાબર. અને શિષ્યોને કહેતા કે તમે ગુરુને રાતે પણ જુઓ અને દિવસે પણ જુઓ, પછી એને અપનાવો. આપને તો જરાક યુટ્યુબમાં આવી માહિતી અમલવારી ચાલુ, સામેની વ્યક્તિ ગમે એટલું કેમ તો નહીં માને, શું કામ? હવે તો અમે બેનને બહુ મુશ્કેલી પડતી હશે, બધી આ દર્દીઓ બધા જોઈને આવતા એટલે કહેશે આમાં આ લખું ને આમાં આ લખું. એટલે આપનું માહિતી એની પાસેથી લેવાની જેને અનુભવ હોય. અને મોટાભાગના પતિ પત્નીના સંબંધોમાં ચરિત્ર બહુ મુખ્ય રોલ ભજવે, કારણ કે જેનું ચરિત્ર ખરાબ હોય શરણાગતિ નહીં સ્વીકારી શકે. આ વાણી વિચાર બે એક જ, એ પછી વિચારમાંથી તો આ દુનિયા ઊભી થાય. પતન શેમાંથી થાય? પતન વિચારમાંથી. બીજા આપણો બીજો ભાવ જો આવે તો એ પાછું આપણે ભોગવવા માટે આવવું પડે એવું થાય? બીજા ભાવમાં આવવું પડે? તમે કયા ભાવથી આપો છો? નહીં, તમે કયા ભાવથી આપો છો? હવે જો આપણી પાસે પેલા તો આપી કોણ શકે એ કયો, બરાબર? હવે આપને આપવા ગયા અને આપની માલિકીનું ધારી લીધું તો એ કર્મ છે જ. હા, એ ભૂલી જવાનું, માલિકીનો ભાવ. તો આપનું શું રહ્યું માલિકીમાં એ કયો? આપનું કઈ નથી, કઈ નથી. મેં આપ્યું એવો ભાવ જ ભૂલી જવાનો.
આદેશ તો તમારે કેટલી વાર લાગશે? આદેશમાં તો તમે આમાં પહોંચો પછી આદેશ આવશે, ત્યાં સુધી શું? સહજતાથી, બિલકુલ. નહીં, કાકે જે આપની પાસે આવ્યું અત્યાર સુધી ક્યાંથી આવ્યું? હા, લોકો માંથી આવ્યું. તો તમે લોકોને આપ્યું, તમે નવું શું કરો? અરે જ્યાંથી તમે લ્યો છો ત્યાં પ્રામાણિકતા છે? પહેલા તો એ શીખવું પડશે કે જ્યાંથી લ્યો છો ત્યાં પ્રામાણિકતા છે. પ્રામાણિકતાનો પૈસો હશે તો વાંધો નથી, અપ્રામાણિકતાનો એટલે ફરીથી સવાલ આવ્યો. પછી બાળકોને આપણે ઇન્સ્પિરેશન આપો જોઈએ કે ડોક્ટર બન, વકીલ બન? આપના કેવાથી બની જાય? પછી આ રસ્તો આપના કેવાથી બની જાય? મને એમ કહ્યું આપના સંતાનો, હે, એના સંસ્કાર લઈને આવ્યા જ છે, એના સંસ્કાર પ્રમાણે ચાલવા દેવાય. કોઈ અત્યાર સુધીના સજીવ સૃષ્ટિના નિયમ પ્રમાણે એના સંતાનને ખંભે લઈને ફરે કોઈ મનુષ્ય? મગજમાં લઈ માથા માથે ચડાવી દીધું ખંભે નહીં. બધા તમે જુઓ, ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, ઉંદર, પશુ પક્ષી, હા, મોટું કરશે, રક્ષણ આપશે, પછી આપનાથી છૂટતું નથી. શું કામ? મારું માલિકી ભાવ જાણી લીધો. આ માલિકી ભાવ જ સંબંધોના મૂળમાં. અમે તો આમ કર્યું હતું, અમારી પાસે કાંઈ નહોતું, તમે આટલા શ્રમ વૈઠા, આટલા વૈઠા, તમને કોઈ કીધું હતું? પેલું તો એ વસ્તુ, તમને આ બધું કરવાનું કીધું હતું? મૂકી દો ને અત્યારે, તોય મૂકાતું નથી. તમે કરો છો એ તમારી વાસનાના હિસાબે કરો છો. ચાલો બીજો પ્રશ્ન. કઈ મને તો ખબર નથી પડતી. હા, મકરંદ ભાઈ તો અલગ વસ્તુ. દુખી કૃપાભાઈ કઈક તો વાત કર, તું વિદ્વાન કહેવાશ. એ તો તમારું કર્મ થઈ ગયું ને, તમે સારા નરસા નક્કી કરવા વાળા કોણ તમે? તમને કોઈ કીધું તમારી પાસે શક્તિ છે તો કરો. પાછું તમારે એવું ઘરમાંથી તમારે એટલું દાન આપવાનું, પાછું તમારે સાંજે ઘરમાં રહેવાનું. કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો આપણે આગળના ધ્યાન માટેની યાત્રા માટે આગળ વધશું.